શ્રી સાંદીપની વિદ્યા સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 11 એમાં આપણે પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર બરોબર કે ઇરોયાતા લંબચોરસ અને ચોરસ સાથે ત્યાર પછી આપણે સ્વાધ્યાય 11.1 ની શરૂઆત કરી અને એમાં આપણે અલગ અલગ પ્રકારે દાખલા લીધા બરોબર ક્ષેત્રફળ અને પરિમિતિ. આજે આપણે સ્વાધ્યાય 11.1 દાખલા નંબર 6 થી શરૂઆત કરીશું. એમાં કીધું છે કે એક તાર છે એને લંબચોરસ આકારમાં વાળેલો છે જેમાં લંબચોરસ આકાર અને જેની લંબાઈ 40 સેમી અને પહોળાઈ આપેલી છે 22 સેમી બરોબર. એક તાર છે એને લંબચોરસ આકારમાં વાળેલો છે અને જે લંબચોરસ આકાર બને છે એમાં એની લંબાઈ 40 સેમી થાય છે અને પહોળાઈ 22 સેમી બરોબર. હવે એ જે લંબચોરસ બનાવ્યો છે એને શું કરવાનું છે? કોળી નાખવાનું છે અને શું બનાવવાનું? ચોરસ આકારમાં વાળવાનું. સૌપ્રથમ તારને વાળીને લંબચોરસ આકાર બનાવ્યો એની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર બરોબર. હવે એ આકારને કોળીને એક ચોરસ આકાર બનાવવાનું છે બરોબર. તો એ જે ચોરસ આકાર હોય છે એની દરેક બાજુનું માપ કેટલું હશે એ ગોતવાનું છે અને જે બે ચોરસ અને લંબચોરસ એ બે આયતને કુલ ક્ષેત્રફળ રોકે છે એટલે કેટલું ક્ષેત્રફળ આવરે છે એ પણ આપણે નક્કી કરવાનું છે બરોબર. તો સૌપ્રથમ આપણે શું કરવું? તારની લંબાઈ કેટલી પડશે? તારની લંબાઈ કેવી રીતે પડશે? આપણે લંબચોરસ ની લંબાઈ પહોળાઈ આપેલી છે બરોબર. આપણે પરિમિતિ જોઈએ લંબચોરસ ની પરિમિતિ એ જ તારની લંબાઈ થશે બરોબર. તાર હોય બરોબર એટલે આપણે લંબચોરસ આકાર માટે બરોબર આ લંબચોરસ આકાર આપણે તારને વાળ્યો છે અહીંયાથી શરૂ કરી અને લંબચોરસ આકાર એટલે પૂરો થઈ ત્યાં સુધી એટલે એ જ તારની લંબાઈ થશે. તો લંબચોરસ લંબાઈ કેટલી આપેલી છે? 40 સેન્ટીમીટર અને પહોળાઈ કેટલી આપેલી છે? 22 સેન્ટીમીટર. આ 22 સેન્ટીમીટર બરોબર. તો આપણે આ લંબચોરસ ની પરિમિતિ ગોતીએ એ જ તારની લંબાઈ થશે બરોબર. તારની લંબાઈ જે થશે એના પરથી આપણે ચોરસની પરિમિતિ છે ચોરસની પરિમિતિ ગોતશું બરોબર અને એની બાજુનું માપ. સૌપ્રથમ આપણે લંબાઈ આપેલી છે 40 સેમી અને પહોળાઈ આપેલી છે 22 સેમી બરોબર. આવી વસ્તુ આપણે લાગેલી છે આના ઉપરથી આપણે શું કરશું? લંબચોરસ ની પરિમિતિ. તેથી લંબચોરસ ની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ એટલે બી. લંબાઈ એટલે એ, પહોળાઈ એટલે બી. 2 લંબાઈ કેટલી છે? 40 પ્લસ પહોળાઈ કેટલી છે? 22. 2 એમનમ 40 વત્તા 22 કેટલા થશે? 62. એ ગુણાકાર આવશે 62 ગુણ્યા 2 6 2 8 124 સેમી. તો લંબચોરસ ની પરિમિતિ કેટલી? 24 સેમીમીટર બરાબર. તો આ જે પરિમિતિ લંબચોરસ ની એ શું થશે? તારની લંબાઈ થશે બરાબર. શું થશે? તારની લંબાઈ પરિમિતિ 124 સેમી છે. તેથી તારની લંબાઈ પણ 124 સેમી થાય બરોબર. જો જે પરિમિતિ મળે છે એ જ તારની લંબાઈ થશે બરોબર. જો લંબચોરસ ની પરિમિતિ કેટલી થાય? 124 સેન્ટીમીટર. તો તારની લંબાઈ પણ કેટલી થશે? 124 સેન્ટીમીટર. હવે આપણે લંબચોરસ ની સમાયની મળી હવે ચોરસ. હવે આ જે તાર છે જેની લંબાઈ 124 સેન્ટીમીટર છે
એને આપણે ચોરસ આકારમાં વાળવાનો છે બરોબર ચોરસ આકારમાં વાળીએ તો ચોરસ ની પરિધિ શું થશે 124 થશે શું કામ કારણ કે આ જે તાર છે એટલે આપણે ચોરસ લંબચોરસ માં કરીએ તો પણ એની 124 સેન્ટીમીટર રહેશે ચોરસ માં કરીએ તો પણ એની પરિધિ કેટલી રહેશે 124 સેન્ટીમીટર જ રહેશે બરોબર કારણ કે તારની લંબાઈ તો એની જ લેવાની છે જે થવાની નથી તો તારની લંબાઈ 124 હોય તો ચોરસ ની પરિમિતિ કેટલી થશે ચોરસ ની પરિમિતિ બરાબર 124 સેમી થાય બરોબર શું કામ 124 સેન્ટીમીટર પરિમિતિ લીધી આપણે કારણ કે જો લંબચોરસ ની પરિમિતિ એ 124 સેન્ટીમીટર બરોબર જો એની પરિમિતિ 124 હોય તો તારની લંબાઈ પણ કેટલી હોય 124 સેન્ટીમીટર જ હોય હવે ઈ જ તારને આપણે શું કરવાનું છે ચોરસ માં વાળવાનું છે બરોબર લંબચોરસ હતો હવે ચોરસ માં વાળવાનું છે તો તારની લંબાઈ પણ કેટલી લેવાની છે તેથી ચોરસ ની પરિમિતિ પણ કેટલી થશે લંબચોરસ ની છે 124 એટલી જ એની પરિમિતિ થશે બરોબર હવે આપણે શું કરવાનું છે ચોરસ ની દરેક બાજુ માપ કરવાનું છે એટલે ચોરસ ની પરિમિતિ મળી ગઈ એના ઉપરથી આપણે શું કરશું એની બાજુ માપ કરી લઈએ તો 4 ગુણ્યા લંબાઈ બરાબર ચોરસ ની પરિમિતિ એલ એટલે 4 ગુણ્યા એ પરિમિતિ કેટલી આવી 124 બરોબર હવે આ જાણને અંદર લઈ જઈએ તો આપણે l ની કિંમત કેટલી થશે 124 અને ગુણાકારમાં થઈ જશે ભાગાકાર બરોબર 4 ને 12 ને 4 એટલે 31 4 124 સેમી તો લંબાઈ કેટલી આવશે 31 સેન્ટીમીટર ચોરસ ની દરેક બાજુ નું માપ કેટલું આવ્યું 31 સેમી તેથી ચોરસ ની દરેક બાજુ નું માપ બરાબર 31 સેમી આ આપણને એક જવાબ મળી ગયો કે તેની દરેક બાજુ નું માપ કેટલું છે બરોબર એક જવાબ મળી ગયો કેટલું છે 31 સેન્ટીમીટર હવે તે બે આકાર છે ચોરસ અને લંબચોરસ એટલું ક્ષેત્રફળ આવરે એટલે આપણે લંબચોરસ અને ચોરસ નું ક્ષેત્રફળ પણ શોધવાનું છે સૌ પ્રથમ લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ કેટલી છે 40 સેન્ટીમીટર ગુણ્યા 12 4 × 8 શૂન્ય 880 ચોરસ સેમી અથવા તો સેમી નો લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું આવ્યું 880 સેમી હવે ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબ એમાં શું આવશે 31 ગુણ્યા 31 31 સેન્ટીમીટર આવી ગયું લંબાઈ 31 ગુણ્યા 31 ગુણાકાર કરવાના છે
બરોબર તો લંબચોરસ એકમની કેટલી મેડી 124 એટલે 124 થશે તારની લંબાઈ પણ 124 સેન્ટીમીટર થાય ત્યાર પછી આપણે એ જે ઈજ તાર 124 સેન્ટીમીટર વાળા તારને ચોરસ કાવાળા બનાવો છો તો ચોરસ ની પરિધિ પણ શું થશે 124 સેન્ટીમીટર થશે બરોબર એમાં તાર ટૂંકો કે લાંબો થશે એટલે કેટલો થશે 124 જ રહેશે તો ચોરસ ની પરિધિ શું મળી 124 હવે ઈજ પરિધિ મળી એના ઉપર થી આપણે કરું ચોરસ ની બાજુ નું માપ કર્યું 31 સેન્ટીમીટર બરોબર આ બને જવા મળી ગયું ત્યાર પછી આપણે કીધું કે કયું ક્ષેત્રફળ વધારે છે ચોરસ નું કે લંબચોરસ નું તો આપણે કીધું ક્ષેત્રફળ લંબચોરસ નું 880 અને ચોરસ નું આવે છે 961 બરોબર ચોરસ નું વધારે છે એ વધારે ક્ષેત્રફળ આપણે છે બરોબર હવે આગળ નું નંબર જોઈએ દાખલા નંબર 7 દાખલા નંબર 7 માં આપણે કીધું છે એક લંબચોરસ ની પરિધિ આપેલી છે 130 સેન્ટીમીટર બરોબર એટલે પહોળાઈ એની આપેલી છે 30 સેન્ટીમીટર તેની લંબાઈ આપણે શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે તો જે પરિધિ આપેલી છે એના ઉપરથી આપણે લંબાઈ શોધશું અને લંબાઈ અને પહોળાઈ ઉપરથી પછી આપણે ક્ષેત્રફળ તો સૌપ્રથમ લંબચોરસ ની બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બરાબર લંબચોરસની પરિધિ બે લંબાઈ ગણવાની છે પહોળાઈ કેટલી આપેલી છે 30 લંબચોરસની પરિધિ કેટલી આપેલી છે 100 હવે આપણે અહીંયા ગુણાકાર લેવાનો બરોબર એટલે થઈ જશે 2l વત્તા 60 બરાબર 130 આ 2l એટલે લેશે અને 60 થી જ્યાં પર જવાનું હશે બરોબર 130 માઈનસ 60 આ બાજુ પ્લસ છે આ બાજુ જવાનું તો માઈનસ બરોબર એટલે માઈનસ 60 થઈ ગયું આ 2l એટલે 130 માંથી 60 જાય એટલે આવશે 70 હવે l ની કિંમત જોઈ છે આપણે લંબાઈ તો 2l ગુણાકાર થશે આ બાજુ આવશે તો 12 બરોબર 35 2 70 આ લંબાઈ કેટલી આવશે 35 સેમી લંબાઈ કેટલી આવી 35 હવે આપણે શું કરવાનું છે ક્ષેત્રફળ તેથી લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ l ગુણ્યા b લંબાઈ કેટલી કરવા આપણે 35 સેમી અને પહોળાઈ કેટલી આપેલી છે 30 છે બરોબર આપણે શું કરવાનું છે ગુણાકાર 35 ગુણ્યા 30 35 15 5 વધી 1 9 ને 1 થશે 1050 સેમી વર્ગ લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું આવશે 1050 સેમી વર્ગ અથવા ચોરસ સેમી બરોબર પરિધિ પરથી આપણે લંબાઈ મળી અને લંબાઈ મળી પછી લંબાઈ અને પહોળાઈ ગુણાકાર કરીને શું મળશે આપણે લંબચોરસ નું ક્ષેત્રફળ બરોબર હવે દાખલા નંબર 8 એમાં આપણે કીધું છે એક દિવાલમાં 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનો દરવાજો બરોબર બાયનો બેસાડેલો છે દરવાજો અને દિવાલની લંબાઈ આપેલી છે 4.5 અને પહોળાઈ છે 3.6 સેન્ટીમીટર બરોબર હવે દિવાલના ઢોળવાનો ખર્ચ દર મીટર 1 મીટરના 20 રૂપિયા આપેલો છે બરોબર તો આપણે જે દિવાલને ઢોળવાનો ખર્ચ શોધવાનો છે તો સૌપ્રથમ આપણે દિવાલ છે એનો આપણે ખર્ચ આપેલો છે પ્રતિ મીટર વર્ગ એટલે એનું શું થશે ક્ષેત્રફળ થાય આપણે દિવાલનું ક્ષેત્રફળ શોધવું પડશે પણ દિવાલનો અર્થ શું છે 2 મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનો દરવાજો છે એ દરવાજાને આપણે ઢોળવાનું નથી બરોબર તો એને શું કરશું આપણે ભાગ કરશું તો સૌપ્રથમ આપણે લંબ જે દિવાલ આપેલી છે એનું ક્ષેત્રફળ શોધીએ દિવાલનું ક્ષેત્રફળ બરાબર કે આપણે લંબચોરસ આપેલી છે
लंबाई दुनिया पहुंचाई आपने जैसे कब से लंबाई दुनिया पहुंच लंबाई के लिए आपने जैसे 4.5 सेमी अने पहुंचाई के लिए आपने जैसे 3.6 सेमी बराबर अबे अनुसूत करवाने से 4.5 दुनिया 3.6 ये ना तो पूरा करवाना Next, apa ya? Tadi yang dia akan jadi sesuatu.